સમગ્ર ઉત્તર ગુજરાત માટે ધરો યોજના એકમાત્ર જીવાદોરી સમાન યોજના છે, જો કે રાજસ્થાન સરકાર દ્વારા 2558 કરોડના ખર્ચે સાબરમતી તેમજ સહી નદી પર ચકસાર માડિયા અને બુજા જરાસે યોજના બનાવવા બજેટમાં જોગવાઈ કરતા હવે ગુજરાત સહિત રાજસ્થાનમાં ભારે વિરોધ શરૂ થયો છે, જો કે સ્થાનિકોનું માનીએ ડેમ રોકવા માટે કોઈ પણ હદ સુધી લડી લેવાની તૈયારી કરી લીધી હોવાનું જણાવી રહ્યા છે. 1972માં સાબરકાંઠાના વડાલી નજીક ધરોઈ જરાશય યોજના બનાવવામાં આવી તેમજ ધરોઈ જરાશય યોજનાના પગલે ઉત્તર ગુજરાતના 9 મોટા શહેર સહિત 700થી વધારે ગામડાઓ માટે સિંચાઈ તેમજ પીવાના પાણીની સુવિધા ઊભી કરાઈ. સાથોસાથ સમગ્ર ઉત્તર ગુજરાત માટે યોજના સિંચાઈ તેમજ પીવાના પાણી માટે એકમાત્ર આશાસ્પદ પાણીનો સ્ત્રોત બની રહેલ છે. જોકે રાજસ્થાન સરકાર દ્વારા ધરોઈ જરાશય યોજનાની મુખ્ય બે નદીઓ ઉપર રાજસ્થાન સરકાર દ્વારા ચકસાર માઢિયા તેમજ બુજા ડેમ બનાવતા હવે આગામી સમયમાં ધરોઈ જરાશયો યોજના નામ માત્રની બની રહે તેવી સંભાવનાઓ છે. જો કે રાજસ્થાનમાં સ્થાનિક ગ્રામ પંચાયતો સહિત તાલુકા કક્ષાએ ભારે વિરોધ શરૂ થયો છે. સકસાણ માર્યા ઓર બુજા નાકા જો ડેમ બન રહા હૈ ઉસસે યહાં પે તો તબાહી આને વાલી હૈ. हमारे यहाँ पे लोकल स्थानीय स्तर पे भी तबाही आने वाली है. यहाँ से बड़ी संख्या में लोग विस्थापित होने वाले हैं और इसके साथ साथ में गुजरात के अंदर भी तबाही आने वाली है. गुजरात के अंदर हमारे यहाँ से जो पानी जा रहा है धरोई डैम, वो पानी बंद होने से नदियाँ सूख जाएगी, उससे छोटे छोटे बांध है वो सूख जाएंगे, उससे कुओं में पानी कम हो जाएगा, इसके नदी आधारित जितने भी खेती आधारित मार्केट हैं वो सब बंद हो जाएंगे. इसलिए दोनों ही तरफ बहुत बड़ा नुकसान है. और ये मैं जो बोल रहा हूँ ये बिल्कुल ही एक सामान्य व्यक्ति के तौर पे नहीं बोल रहा हूँ, बल्कि एक जनप्रतिनिधि के तौर पे बोल रहा हूँ. और अगर इस प्रकार का हमारी दोनों तरफ की इच्छाओं के विरुद्ध में अगर सरकार यहाँ पे डैम बनाती है तो हम इसका पुरजोर विरोध करेंगे. राजस्थान और गुजरात दोनों जगह के लोग मिलके हम जनप्रतिनिधि मिलके विरोध करेंगे और बड़ा जन आंदोलन होगा. अगर हमारी बात को राज्य सरकार, दोनों राज्य सरकारें और केंद्र सरकार सुन रही है तो बिल्कुल इसमें हस्तक्षेप करें. अगर हस्तक्षेप नहीं करते हैं तो हम आंदोलन करेंगे, उसकी सारी जिम्मेदारी सरकारों की रहेगी. स्थानिकों को मानिए तो मरते दम तक जगह खाली न करवा सहित कोई पण भोगे संजोगे डेम न बनावा लोको मक्कम बन्या छे. राजस्थान सरकार द्वारा 1972 में धरोई जलाशय योजना बनी रही हती ત્યારે એક કરાર મુજબ ધરોઈ જરાશય યોજનાથી 300 માઇલ સુધીમાં કોઈ પણ પ્રકારની જરાશય યોજના બનાવવામાં ના આવે તે પ્રકારનો કરાર કરાયો છે. સાથોસાથ હાલના તબક્કે સ્થાનિકોની પરવાનગી વગર બની ધરાજાય ધરોઈ જરાશય યોજના અંતર્ગત ભારે વિરોધભાસની પણ શરૂઆત થયેલ છે. જોકે આ મામલે સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ સહિત સ્થાનિક આગેવાનો પણ આ મામલે પોતાનો વિરોધ નોંધાવી ચૂક્યા છે. સ્થાનિકોનું માનીએ તો બંને નદી ઉપર જો જરાશય બનાવવામાં આવે તો અંદાજિત 1,50,000થી વધારે લોકો વિસ્થાપિત થવાની સંભાવના છે. રાજસ્થાનમાં ઊભા થયેલા આ વિવાદના પગલે સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત માટે પાણીના પગલે ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની સંભાવના છે. ત્યારે તમામને ખેડબ્રહ્મમાં પોશીના તેમજ વિજયનગરના આદિવાસી આગેવાનોએ સાબરકાંઠાના ખેડબ્રહ્મમાં પ્રાંત અધિકારીને પણ પોતાનું આવેદનપત્ર આપી ચૂક્યા છે, તેમજ ખેડૂતોમાં પ્રાંત અધિકારીએ વિષયની ગંભીરતા જોતા ખેડબ્રહ્મમાં પ્રાંત અધિકારીએ પણ આવેદનપત્રને અગ્રિમતા આપી ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર મોકલી આપેલ છે. જોકે આગામી સમયમાં આ મામલે કેટલા અને કેવા પરિણામો ઊભા થશે એ તો સમય જ બતાવશે. પરંતુ હાલના તબક્કે રાજસ્થાનમાં જો 2 ડેમ બનાવવા છે તો ધરોઈ જરાશય યોજના નિરર્થક સાબિત થશે તે નક્કી છે. जी रावल जेडएसटीवी साबरकांठा. स्थानीय सरपंच हूँ, मेरा नाम विष्णाराम बुमरिया है. जो इस जगह पे खड़े हैं उस जगह का नाम है सेक्सान मारिया करके है. जो सरकार ने, राजस्थान सरकार ने जो अभी 2022-23 में जो घोषणा की थी कि यहाँ पे बांध बनाए जाएंगे, इस प्रकार से घोषणा की थी राज्य सरकार ने. तो इस प्रकार से घोषणा से फिर हमने पता लगाया कि अगर जो गुजरात की रेंज है, जो 10 किलोमीटर की रेंज पर ही बांध बनाए जा रहे हैं. 1971 में गुजरात और राजस्थान का जो एग्रीमेंट हुआ था उस समय लिख रखा था कि 300 किलोमीटर के एरिया में कोई भी राजस्थान सरकार बड़ा बांध नहीं बनाएगी. इस प्रकार से इस बांधों से हमारे को, हमारे राजस्थान के यहाँ आदिवासी एरिया को कोई फायदा नहीं है. यहाँ का जो पानी जा रहा है वो भी मारवाड़ जा रहा है. इन पानी से हमारे को कोई फायदा नहीं है और गुजरात को भी कोई फायदा नहीं है अगर ये बांध बनाते हैं तो.
इस प्रकार से राजस्थान सरकार को हम अवगत कराना चाहते हैं कि अगर ये बांध बनाते हैं तो यहाँ पे उग्र आंदोलन होगा, इसकी जिम्मेदारी सरकार की रहेगी और आने वाले समय में लोग यहाँ पे रोड पे उतरेंगे और सरकार की जन मान हानि सब होगी, वो स्वयं सरकार को भुगतना पड़ेगा। तारीख 15/12/2022 ना रोज राजस्थान राज्य ना बूजा अने चकसांड मारिया गाम मा राजस्थान सरकार द्वारा जे संभवित डेम बनावा माटेनुं आयोजन थई रहेलुं छे तेना विरोध माटे स्थानिक आदिवासी समाजना आगेवानो द्वारा आवेदनपत्र आपवामां आवेलुं छे अने ए आवेदनपत्रने तात्कालिक जरूरी कार्यवाही करवा माटे जिल्लानी वडी कचेरी अने संबंधित अधिकारीनी कचेरीने અમે ફોરવર્ડ કરી દીધું છે।